विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 6 रियल वर्ल्ड स्ट्राइक अगेंस्ट वॉर युद्ध सामने हड़ताल पार्ट 1 इसे आपने अभ्यास करीशु। विद्यार्थी मित्रों जारे वीडियो जोवा माटे बेसो त्यारे टेक्स्ट बुक अवश्य राखजो। पेज नंबर 61 स्पीच बाय हेलन केलन एट कार्नेगी हॉल न्यूयॉर्क सिटी January 5, 1960 कार्नेगी हॉल न्यूयॉर्क में 5 जनवरी 1916 ना रोज हेलन केलन द्वारा आपे भाषण। टू बिगिन विथ आई हैव ए वर्ड टू से टू माय गुड फ्रेंड्स द एडिटर्स एंड अदर्स हु आर मूव्ड टू पिटी मी। टू बिगिन विथ એટલે કે શરૂઆતમાં फ्रेंड्स એટલે મિત્રો એડિટર્સ એટલે સંપાદકો તો કહે છે કે શરૂઆતમાં કહું તો મારી પાસે મારા મિત્રો સંપાદકો અને બીજા એ તમામ કે જેઓને મારા પર દયા આવે છે તેમને આપવા માટે કેટલી સલાહ છે। સમ પીપલ આર ગિવડ બીકોઝ દે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ હુ પરસ્યુએડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપાગેન્ડા। વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્રીમ એટલે દુઃખી, ઇમેજિન એટલે કલ્પના કરવી, ઓન પ્રિન્સિપલ એટલે કે બિન સિદ્ધાંતવાદી, ને પર્સ્યુએડ એટલે સમજાવવું કે છે અમુક માણસો ગ્રીવ એટલે દુઃખી એટલે કે થઈ જાય છે કારણ કે તેમને એવું લાગે છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી માણસોના હાથની કઠપુતળી છું કે જે માણસો મને ન ગમતા કારણોને સ્વીકારવા માટે સમજાવે છે અને તેમના પ્રચારનું એમ કહે છે કે મને એમ કહે છે કે માધ્યમ બનાવે છે। નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી। કહે છે કે હું આ વાત હવે એમ કહે છે કે પહેલી અને છેલ્લી વાર એમ કહે છે કે સ્વયંપણે એમ કહે છે કે પોતે કરી દેવા માંગુ છું કે મારી તેમને એમ કહે છે કે દયા જોઈતી નથી। આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ। હું એમ કહે છે કે એમાંથી કોઈ એકની સાથે એમ કહે છે કે મારું સ્થાન નહીં બદલું એમ કહે છે। આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ। મને સારી રીતે એમ કહે છે કે જાણકારી છે કે હું એમ કહે છે કે શેના વિશે એમ કહે છે કે વાત કરું એમ। માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ। સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીના સ્ત્રોત એવી છે, રિલાયબલ એટલે કે ભરોસા પાત્ર, માહિતીના અંગે કે મારા જે સ્ત્રોતો પણ એમ કે છે કે એટલા સારા અને વિશ્વસનીય અથવા તો વિશ્વાસપાત્ર છે કે જેટલા બીજા કોઈ પણ એમ કે છે કે વ્યક્તિના અથવા તો માણસના એમ કે છે કે હોય। આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા
that I can be myself. એટલે કે મારી પાસે જે દેશના નામ આપી દીધેલા છે તે પ્રમાણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના દસ્તાવેજો અને મુખપત્રો છે કે જે હું મારી જાતે કે વાંચી શકવાને સક્ષમ છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેડ કેન ડુ ધેટ. હું જેટલા પણ એમ કહેતી કે સંપાદકોને મળી છું તેમાં એમ કહેતી કેટલા તેવું કરી શકતા નથી. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. તેમાંથી ઘણાએ પોતાને એમ કહેતી કે ફ્રેન્ચ અને જર્મન દસ્તાવેજો માટે એમ કહેતી કે જે માર્ગદર્શનની અથવા તો દુભાષ્યા કહેવાય ને એમ કહેતી કે તેઓને એમ કહેતી મદદ લેવી પડે છે. નો આઈ વિલ નોટ ડિફરન્શિએટ ધ એડિટર્સ. પણ હું એમ કહેતી કે સંપાદકોની એમ કહેતી કે નિંદા નહીં કરું. દે આર એન ઓવરવર્ક મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તેઓ એમ કહેતી કે એક વધુ પડતા એમ કહેતી કે કાર્યબોજ નીચે દબાયેલા અને ખોટી રીતે જોવાતા એમ કહેતી કે વર્ગમાંથી છે. લેટ ધેમ રિમેમ્બર ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ લાઈટ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ નાઇધર કેન ધે થ્રેડ એ નીડલ ઇન ધ ડાર્ક. રિમેમ્બર, રિમેમ્બર નો ઓપોઝિટ ફોરગેટ. કે છે કે તેઓ ની જે વાત જે છે એ મને યાદ કરાવવા દો કે જે હું તેમની જે સિગારેટ, સિગારેટ એટલે પીલી અથવા તો અહીંયા ચલમ અર્થ લેવાનું છે. છેડે એમ કે છે આગ સરળથી ન જોઈ શકું તો એમ કહે છે કે તેઓ પણ એમ કહે છે કે અંધારામાં સ્વયં એમ કે દોરો પરોવી શકે તેમ નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેર ફીલ એન્ડ નો ફેવર. કહે છે કે સજ્જનો એમ કહે છે કે હું માત્ર એમ કહે છે કે આદર ક્ષેત્ર એમ કહે છે કે માગું છું, બીજું એમ કે કોઈ પણ એમ કહે છે કે નહીં. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેરનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. પ્રિપેરનેસ પૂર્વ તૈયારીઓ, ઇકોનોમિક સિસ્ટમ એટલે કે આર્થિક જે પદ્ધતિ જે છે તે એટલે કે અર્થતંત્રને લગતી. હું એમ કહેતી કે લડાઈમાં એમ કહેતી કે પ્રવેશી ચૂકી છું કે જે યુદ્ધ માટેની જે પૂર્વ તૈયારીઓ અને જે અર્થતંત્રના તાબા હેઠળ આપણે એમ કહેતી કે જીવી રહ્યા છીએ. ઇટ ઇઝ ટુ બી એ ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. કે છે કે તે આ પાર્ટ એમ કે છે કે યુદ્ધ છે એમ કે છે કે અને હું એમ કહે છે કે તેમાં એમ કે કોઈ કમી નહીં છોડું. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. એટલે કે આ બાબતે તંત્રની તમામ વ્યવસ્થા એક ગતિમાન કહે છે કે આવી ગઈ છે. અબાઉટ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર ધ વોઇસ ઓફ ઓથોરિટી. એટલે કહે છે કે કામદારોની ફરિયાદો અને એમ કહે છે કે વિરોધમાં સૂરને દબાવતો સત્તાનો બુલંદ જે અવાજ જે છે
તેમ કહે છે કે સંભળાય છે ફ્રેન્ડ મિત્રો એમ કે છે ઇટ સેઝ તે કહે છે ફેલો વર્કમેન પેટ્રિયોટ યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર એટલે કે પ્રિય મિત્ર અથવા તો દોસ્તો એમ કહે છે કે કામદારો દેશભક્તો તમારો દેશ હવે એમ કહે છે કે સંકટમાં છે There are foes, enemy, foes is a enemy, dushmane, on all sides of us. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. દુશ્મનોની વચ્ચે એમ કે માત્ર પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય એમ કે છે કે કઈ જ નથી લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ કે છે બેલ્જિયમમાં એમ કે છે કે શું થયું તે તરફ એમ કે છે કે નજર કરો એમ કે છે કે કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા બીજું કહે છે કે સર્બિયાનું કે નસીબ પ્રત્યે એમ કે છે કે ધ્યાન રાખો વિલ યુ murmur about low wages when your country your very liberties are in danger જ્યારે મેં તમારો કે પોતાનો દેશ તમારી પોતાની કે સ્વતંત્રતા સંકટમાં હોય ત્યારે શું તમે એમ કે ઓછું જે વેતન જે છે એના માટે એમ કે ફરિયાદ કરશો વોટ આર ધ મિઝરીઝ યુ endure compared to the humiliation of having a victorious german army sail up the east river કે કે દુખની સરખામણી એમ કે છે કે તમે કયા વિશેષ દુખો ભોગી રહ્યા છો ફરિયાદ કરવાનું એમ કે છે કે બંધ કરો Quiet your grumbling, get busy and prepare to defend your firesides and your flag. એટલે કે તેના માટે કે તૈયાર થવાની વાત કરે છે તમારો જે મોરચો છે અને રાષ્ટ્રધ્વજ એમ છે કે સંભાળવાનો છે કે get an army, get a navy, be ready to meet the invaders like the royal hearted free men you are. કે છે કે એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ સ્થળ સેના તરીકે અથવા તો નૌસેનામાં ભરતી થાવ અને આક્રમણકારીઓનો એમ કે સામનો કરવા માટે એમ કે તૈયાર રહો વી ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ શું કામદારો એમ કે આ જાળમાં એમ કે છે કે ફસાશે વિલ દે બી ફુલી અગેઇન શું તેઓ કે ફરી છે કે મૂર્ખ બનશે આઈ એમ અપ્રેડ સો હું એમ કહે છે કે મને કહે છે તે બાબતને એમ કહે છે કે ભય છે અથવા તો બીક છે ડર છે ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પીટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ કે માણસો એમ કે હંમેશા આ પ્રકારના એમ કે ભાષાનો પ્રત્યે હંમેશા વધુ પડતા એમ કે સંવેદનશીલ રહે છે ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર અને કે કામદારો જાણે છે કે તેમના માલિકો સિવાય એમ કે છે કે તેમના બીજા એમ કે કોઈ દુશ્મન છે જ નહીં દે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરન્ટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ એન્ડ ચિલ્ડ્રન વાઇફ એ વાઇફનો બહુવચન છે એટલે કે તેઓ જાણે છે કે તેમના કે નાગરિકના જે પ્રમાણપત્રો છે તેમના પત્ની અને જે બાળકો જે છે માટે કોઈ સલામતી એમ કે છે કે દસ્તાવેજ નથી ધે નો ધેટ ઓનેસ્ટ સ્વીટ પર્સિસ્ટન્ટ ટોઇલ એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર તેઓ જાણે છે કે ઈમાનદારીનો કે પરસેવો સતત કઠોર પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ તેમનું એમ કે છે કે કશું જ એમ કે છે કે આપી શકતો નથી યાર છતાં એમ કે છે કે ડીપ ડાઉન ઇન ધે ફુલિશ હાર્ટ ધે બિલીવ ધે એ કન્ટ્રી
on blind vanity of slave. અને કે છે જેના માટે કે છે તેઓ લડી મરવા એમ કે છે તૈયાર થઈ જાય છે છતાં કે છે તેમના મૂર્ખ મનમાં કોઈ ખૂણે તેઓ માને છે કે તેઓનું એક રાષ્ટ્ર છે અરે એમ કે છે આ અંધ ગુલામોનો કે છે કે મિથ્યા વિમાન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પેલિંગ લખેલા છે એ તમારી નોટબુક ની અંદર લખી લેજો યુનિટ 6 સીરીઝ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ બોય પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરી છે પાર્ટ 2 ની અંદર આપણે આગળની ચર્ચા કરીશું